हाय स्टूडेंट्स, सोहम सर, फिजिक्स आराध्य क्लासेस, आज गतिवाद चैप्टर नो लेक्चर 4, चौथो लेक्चर, नानकड़ो मस्त क्यूट लेक्चर छे। आपणे कह्युं तो हतुं पहेला के चैप्टर भी क्यूट ज छे अने आना बधा लेक्चर्स वीडियो भी क्यूट ज आवशे। हूँ क्यूट नथी, हूँ हेन्डसम छूँ, ओके। हाँ चलो, तो डाल्टन नो आंशिक दबाण नो नियम आज चर्चा में छे। શું છે ભાઈ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ? એક પાત્ર લો, કન્ટેનર, પાત્ર, ટાંકી જેવું, હં, એની અંદર વાયુ ભરવાના છે અલગ અલગ, પહેલો વાયુ, બીજો વાયુ, ત્રીજો વાયુ, જેમ કે ઓક્સિજન ભર્યો, હાઇડ્રોજન ભર્યું, નાઇટ્રોજન ભર્યું, અલગ અલગ વાયુઓ ભરો એની અંદર। એ બધા વાયુઓ એવા લેવાના કે એકબીજા સાથે આંતરક્રિયા ના કરતા હોય, એકબીજામાં ભળી ના જાય, એકબીજા સાથે આંતરક્રિયા ના કરે એવા વાયુ લેવાના। ચલો જો બતાવું, સપોઝ આ એક ચિત્ર થકી તમને સમજાવું। સપોઝ આ એક કન્ટેનર છે, આમ પાત્ર, બરાબર। આ કન્ટેનરમાં સપોઝ આટલે સુધી તમે એક વાયુ લીધો, કોઈ બી વાયુ, એનો જથ્થો કેટલો હશે? 2 મોલ, 5 મોલ, 10 મોલ, ખબર નહીં, તો નામ આપી દો μ1, આટલા મોલ આ વાયુ છે। પછી અહીંયા એક બીજો વાયુ લીધો તમે, આમ આ ઝોનમાં, આને નામ આપી દો μ2 મોલ, આટલા મોલ છે, બરાબર। પછી અહીંયા તમે એક ત્રીજો વાયુ લઈ લો, એનો જથ્થો કેટલો છે? μ3। એ રીતે લેતા લેતા બહુ બધા વાયુ લીધા તો છેલ્લે આવ્યું μn, ઓકે। તે અલગ અલગ વાયુ લીધા, આ પાત્રનું કદ શું રાખ્યું? V। પાત્રનું તાપમાન શું છે? T। તો હવે જાણવાનું એ રહે કે આ બધા વાયુ ભેગા થઈને કેટલું દબાણ બનાવે, એ જે જવાબ આવશે ને એને કહેવાશે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ। બસ, તો હવે થોડુંક થિયરીકલ પોઈન્ટ્સ લખવા છે, ચલો સ્ટાર્ટ કરીએ। આ વાયુઓની શું ખાસિયત છે કે ભાઈ બધાનો જથ્થો અલગ છે, કોક μ1 મોલ છે, કોક μ2 મોલ છે, કોક μ3 છે, બધાનો જથ્થો અલગ, પ્લસ આ બધા એકબીજા સાથે આંતરક્રિયા નહીં કરે, હું આંતરક્રિયા નહીં કરીએ એનું ધ્યાન રાખવાનું, અને પાત્રનું કદ શું છે? V। ટેમ્પરેચર કેટલું રાખવાનું? T, ઓકે ચાલો। અને પાત્રમાં ટોટલ દબાણ કેટલું સમજી લઈએ? P, જે આપણે શોધીને લાવી દઈશું। તો થિયરીકલ પોઈન્ટ્સ લખવા હોય તો એ 3-4 પોઈન્ટ્સ બને, શું બને જો, કે વી કદના પાત્રમાં ટી તાપમાને અને પી દબાણે એકબીજા સાથે આંતરક્રિયા ન કરી શકે એવા વાયુઓનું મિશ્રણ લો, દબાણે એકબીજા સાથે આંતરક્રિયા ન કરી શકે તેવા વાયુઓનું મિશ્રણ લો। આ તો આ રીતે જ ભણવાનું હોય ભાઈ, ઇંક આછી પડી ગઈ, જાની ઇંક લાવો થોડી, ઓકે ચલો બસ, ચલો ઇંક ભરી લીધી। હવે સાંભળો, અહીંયા છે ને આ બધા વાયુનું મિશ્રણ લીધું, તો બધાનું નામકરણ તો કરો, ચલો નામકરણ કરીએ। શું કે ધારો કે આપેલ વાયુઓના જથ્થા નામ આપી દો બધાને, μ1, μ2, μn મોલ છે, ઓકે। તો અહીં કુલ જથ્થો કેટલો થશે? કુલ કેટલો વાયુ થશે અંદર? આ બધાનો સરવાળો, હં, કુલ જથ્થો μ બરાબર μ1 પ્લસ μ2 અપ ટુ μn। ચલો કુલ જથ્થો લઈ લીધો, ઓકે, આની પર થોડુંક કવર કરી દઈએ કલરથી, એટલે આપણા ધ્યાનમાં રહ્યા, ધ્યાનમાં તો જો કે રહે જ, આપણને આવડતું જોઈએ। ચાલો, મજા આવે છે ને આ રીતે ભણવાની, ચિત્ર જોવાનું, સમજવાનું અને એની પરથી પોઈન્ટ બનાવવાનો, હા ચલો। હવે વાયુ સમીકરણ લઈ લઈએ આપણે, અહીંયા મસ્ત વાયુનું સમીકરણ શું છે આપણી પાસે? PV ઇઝ ઇક્વલ્સ ટુ μRT। હવે દબાણનો નિયમ શીખવો છે, દબાણને કરતા બનાવો, μRT/V, ડન। હવે ભાઈ આ μને ટાર્ગેટ કરો, છે ને μની કિંમત ઉઠાઈને પધરાવી દો અહીંયા, માટે P = μ1 + μ2 up to μn,
हाँ बार शू रही गयू आर टी अपॉन वी। हवे आर टी अपॉन वी ने अंदर बधा जोड़े गुणी दो तो म्यू वन आर टी अपॉन वी म्यू टू आर टी अपॉन वी अप टू म्यू एन आर टी अपॉन वी। क्लियर? ओके अभी भाई आ म्यू आर टी अपॉन वी आ शू है तो तू समझ यार म्यू आर टी अपॉन वी एट्ले कोई भी दबाण थे तो अँ म्यू वन आर टी अपॉन वी है तो आ को दबाण हे आ पहला वायुनु दबाण हे आ तो नाम आप दो पी वन प्लस पी टू अप टू पी एन। यस डाल्टन बाबा नो आंशिक दबाण नो नियम रेडी। समझाई से जी तो पति पति गयो नहीं कीधु रेडी एवं कीधु एवं नहीं कीधु कि पति गयो। हवे आनी अंदर समझवानुं ए छे कि आनी जगह डायरेक्ट आस केम लीधु तो लखो ने ज्या पी वन बराबर म्यू वन आर टी अपॉन बी पची पी टू बराबर आ पी थ्री बराबर आ पण एटली वार कोण लखे तो एक वार लखो तो लखो पी आई म्यू आई ए समझी गया ने वन टू थ्री बधा आमां आई गया आई में। ओके हवे आ शू छे आ आंशिक दबाण छे आ पद ने शू कहेवाय आंशिक दबाण। हवे तमने मन में थतुं हशे आंशिक दबाण आंशिक दबाण कहीने मंडियायो इसका मतलब का होता है आंशिक दबाण तो सांभळ दोस्त कान खोल के वॉट इज आंशिक दबाण मस्त समझाई दो जो आ पात्र में आटला कदे अने आटला तापमाने आ बधा वायुओ भर्या छे राइट। हवे तू एम समझ के आज कदनु पात्र अपनी पासे छे आम सेम कदनु पात्र छे वी अने एक ज वायु ते भर्यो आटलो आम म्यू वन ज बराबर ने आ वायु सेम तापमान अने सेम कद पर जे दबाण उत्पन्न करे एने कहेवाय आनु आंशिक दबाण। कि आटला बधा वायुनी साथे रहीने भी आ जो दबाण उत्पन्न करे ने ए दबाण आ एकलो होय त्यारे भी उत्पन्न करे पण कद तापमान सेम होवू जोईए अने वायु पेलो ज होवो जोईए आंतरक्रिया न करी शके एवो तो एटलू दबाण आ भी बनावशे आने कहेवाय आंशिक दबाण। जब वो अकेला होता है सेम टेम्परेचर सेम कद पे और जो दबाण पैदा करता है उसको उसका आंशिक दबाण बोलते हैं। समझा कि नहीं समझा? हाँ समझा तो लखी दो ने आंशिक दबाण नहीं समझण आंशिक दबाण एटले शू तेज कद अने तेज तापमाने जो वायु एकलो होय तो वायु द्वारा उद्भवतु दबाण इज इक्वल टू आंशिक दबाण। बोलो क्लियर छे आंशिक दबाण नो कॉन्सेप्ट? हवे अहीं डाल्टन नो नियम लखवानो छे तो जगह तो क्यांय राखी नहीं साहेब तो बोली जवू हवे जगह नहीं राखी तो आपणे एने बोली जईए। जुओ आटला छे त्रण आटलू गणित अने आटलो पॉइंट बे मार्क्सनी थियरी रेडी पण एक डाल्टननो नियम लखवानो छे अहीं એ મારે લખી આપવો પડશે જો આર્યો નિયમ આનો મતલબ સમજ શું છે આ કુલ દબાણ છે કોનું ઘણા બધા વાયુઓ ભરો ને તે બધાનું ભેગું થાય ને એ દબાણ છે પણ વાયુઓ કેવા એકબીજા સાથે આંતરક્રિયા ન કરે ને એવા વાયુ હં ખ્યાલ આવ્યો તો ચલજો બનાવીએ નિયમ કે જ્યારે કોઈ પાત્રમાં એકબીજા સાથે આંતરક્રિયા ન કરી શકે એવા વાયુઓનું મિશ્રણ ભર્યું હોય ત્યારે એ મિશ્રણનું કુલ દબાણ આ આખા મિશ્રણનું ટોટલ દબાણ એ દરેક વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોય। આ બધું શું છે આ પહેલી વાયુનું આંશિક દબાણ આ બીજી વાયુનું આંશિક દબાણ આ છેલ્લી વાયુનું આંશિક દબાણ તો બધી વાયુઓના આંશિક દબાણોના સરવાળા કરો એટલે શું થાય મિશ્રણનું કુલ દબાણ તો લખતા આવડશે હવે શું કે કોઈ પાત્રમાં વાયુનું મિશ્રણ ભર્યું હોય તો મિશ્રણનું કુલ દબાણ એ દરેક વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું થાય ખ્યાલ આવ્યો? ઓકે તો આ ડાલ્ટનનો નિયમ લખી લો। હવે આનો સ્ક્રીનશોટ લઈ લો પછી એક નાનકડો પ્રશ્ન હજી લઈશું આપણે। ઓકે બચ્ચા વાળટી હવે એક બીજો નાનકડો પ્રશ્ન જે બે માર્ક્સમાં પૂછાઈ શકે સ્કૂલ લેવલની એક્ઝામમાં કે ક્યાંક અને ના બી પૂછાય તો ઇન્ફોર્મેશન સારી છે કે આદર્શ વાયુ આપણી લાઈફમાં હોતી નથી આપણે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર કરવું પડે દા ટેમ્પરેચર હાઈ કરવું પડે
दबाण ओछू करवू पड़े, तो ए टाइमे अपनी आसपासना जे रियल वायुओ है ये आदर्श जेवू वर्तन करता होय छे, पर तापमान बहु हाई करवू पड़े, प्रेशर बहु ओछू करवू पड़े, तो वायु शू फैलाई जाए, फैलाई जाए ने तो अणु एक बीजा थी दूर थई जाए, दूर थाय एटले क्रियाओ करे नहीं, तो ये वायु ए टाइमे आदर्श जेवू काम करे, पण आदर्श वायु हकीकत में होतो नथी, है ने? तो आदर्श वायु अने अपनी आसपास फरता वास्तविक वायु ए बन्ने में तफावत शू है? तो तफावतना चार थी पांच पॉइंट्स है सारा सारा। पहलो पॉइंट तो आवड़तो जैसे व्याख्या, आदर्श वायु कोने कहेवाय? वीडियो पोज करी ने एक बार व्याख्या बोलाए, ए सोहम सरे पाछळना त्रण लेक्चर में मेहनत करी छे तो याद तो रही गयो हशे ने, चल वीडियो पोज करीने बोल एक बार व्याख्या आदर्श वायुनी। हाँ चल जो हवे हूँ बोलूँ, कोई पण तापमान ने कोई भी दबाण राखो, जो पीवी बराबर म्यूआरटी नू पालन करे ने वायु, तो ए वायु आदर्श छे, पण एवुं कोई करतुं नथी, पण सिच्युएशन छे के आवुं करे तो आदर्श वायु कहेवाय, तेनी व्याख्याथी ज डिफरन्स बनाई दीए। चलो तफावतनो पहेलो मुद्दो, कोई पण दबाणे अने तापमाने पीवी बराबर म्यूआरटीनू पालन करे एवा वायुओ आदर्श वायु। भाई वास्तविक वायुओं में फरक पाड़ी दो, लखी लो, पालन ना करे, कोई पण तापन अने दबाणे आ लोको पालन ना करे। हाँ पेली एक सीच्युएशन छे कि बहु हाई टेम्परेचर लो प्रेशर कर दईए तो ए टाइमे थोड़ू घणु पालन करी जाए, एनू मूड होय तो। हाँ तो वास्तविक वायु आ समीकरणनु पालन करती नथी कोईपण दबाणे अने तापमाने, राइट। बीजो पॉइंट, आदर्श वायुना अणुओनु कद झीरो मानवामां आवे छे, अणुओनु कद झीरो मानवामां आवे, वास्तविक वायुने तो अणु होय अने कद बी होय। हाँ तो कदवाळो पॉइंट लई लो कि आदर्श वायुना अणुओनु कद, अणुनु कद शू लेवामां आवे छे? झीरो। ज्यारे आमां वास्तविक वायुमां अणुनु कद शून्य होतुं नथी। जो भी तने फिजिक्स समझाई भी जाए मारी जोड़े अने जोड़े जोड़े याद भी रहतू जाए ने तो फिजिक्स नी मजा छे, अंदर समझाई तो जाए घणी जग्याए पण आरुं लखवुं शू, पॉइंट शू, गोखणपट्टी ए तकलीफ सोहम सरना वीडियो में नहीं पड़ती होय। यस हूँ मारू दिलथी जीव रेडीने काम करूँ छूँ यार। हाँ त्रीजो मुद्दो, आपणे शू कह्युं जो सांभळ्यो, कॉन्सेप्ट वाइज आ मुद्दो शीखवाड़ो, आपणे हमणां शू वात करी कि टेम्परेचर बहु हाई करी दो, टेम्परेचर हाई करो, हाई करवाथी शू थाय? पेला अणुओने छे ने ऊर्जा मळे એટલે અણુઓ દોડે, ઝૂમ ઝૂમ છૂટા છૂટા થઈ જાય, અને પાછું પ્રેશર બી ઓછું કરો, કેમ કે જો પ્રેશર વધારે રાખે તો અણુઓ આમ ભીસાઈ જાય ને બધા પ્રેશરથી, આમ ચાલ દબાઈ આપ, ચાલ ચાલ, પણ તું પ્રેશર બી ઓછું કરી દે આમ, એટલે હવે એમને દબાવનારું કોઈ નહીં, પ્લસ ટેમ્પરેચર હાઈ કરી દો એટલે ભાગે આમ દૂર દૂર થઈ જાય, તો એ ટાઈમે એમની વચ્ચે આંતરક્રિયા ન થતી હોય, એકબીજા સાથે કનેક્શન જ ના રહ્યું એટલે દૂર જતા રહ્યા હોય, હે ને? તો એને આદર્શ વાયુ આપણે સમજવાનું, તો યાર એક અણુ ત્યાં ને એક અણુ અહીંયા વચ્ચે કોઈ કનેક્શન નહીં થતું, તો એમની વચ્ચે સ્થિતિ ઉર્જા બી ના હોય, હા એમની વચ્ચે સ્થિતિ ઉર્જા, પણ સ્થિતિ ઉર્જા ક્યારે હોય? બે યાર એકબીજાને અપાકર્ષે અથવા તો આકર્ષે તો ગતિ ઉર્જા પેદા થઈ જાય દોડે, અને અપાકર્ષે તો અટકાઈ જાય, સ્થિતિ ઉર્જા, ખ્યાલ છે ને? હા પણ આવું એમની વચ્ચે કોઈ આંતરક્રિયા બળ જ નથી, તો એકબીજાને સ્થિતિ ઉર્જાનો કોન્સેપ્ટ આવશે જ નહીં આ લોકો વચ્ચે। હવે તારી વચ્ચે અને આ પૃથ્વી વચ્ચે સ્થિતિ ઉર્જા છે, કેમ કે તારી અને પૃથ્વી વચ્ચે એક બળ છે, ગુરુત્વ બળ, હા તને પૃથ્વીનું આકર્ષણ છે, ગુરુત્વાકર્ષણ પકડી રાખ્યું, એટલે આપણી અને પૃથ્વી વચ્ચે કંઈક બળ છે તો સ્થિતિ ઉર્જા છે, પણ યાર આ તો બે છૂટા થઈ ગયા અણુઓ, વચ્ચે કોઈ બળ જ નથી, તો સ્થિતિ ઉર્જા ઝીરો હોય, કેમ કે વચ્ચે કોઈ બળ નથી। હા તો લખો, અણુઓ વચ્ચે સ્થિતિ ઉર્જા શૂન્ય, કારણ આંતરિક બળો ના હોય। હવે આમાં લખી દે આનું ઊંધું કે સ્થિતિ ઉર્જા આમાં કોઈ ઝીરો ના હોય, સ્થિતિ ઉર્જા હોય, હા એકબીજાને અસર કરે, તો લખી દો સ્થિતિ ઉર્જા હોય કારણ કે
कारण के एकबीजा वच्चे आंतरबड़ो होय, आंतरिक बड़ो होय। क्लियर? हजी छे एक दासू पॉइंट, आ लोकोने गति ऊर्जा होय, गति ऊर्जा तो होय, हमणा तो वात थई के टेम्परेचर हाई कर दो तो झूम झूम भागे आम थी आम, तो गति ऊर्जा होय, हाँ एटलू होय खाली। तो लखी दो के अणुओने गति ऊर्जा होय, अणुओने गति ऊर्जा होय, अणुओने गति ऊर्जा होय। आमा गति ऊर्जा तो स्थिति भी होय, तो आमा लखी दो गति ऊर्जा प्लस स्थिति ऊर्जा बन्ने होय, बन्ने होय। बोल मजा आई गई ने दोस्त, तफावतना मुद्दा भणी बे यार। तो पछी हवे छेल्लो पॉइंट लई लईए आपणे, कैमरामेन कवर करजो, नीचे लखू छू छेल्लो पॉइंट के ઝીરો કેલ્વિન ટેમ્પરેચર હોય ત્યારે આના અણુઓનું આંતરિક ઉર્જા શૂન્ય બને, દબાણ બી શૂન્ય બને, કદ બી શૂન્ય હોય। હા તો લખી દો એક પોઈન્ટ, ચલો આ સારો પોઈન્ટ છે। ઝીરો કેલ્વિન તાપમાને અણુઓનું કદ, દબાણ અને આંતરિક ઉર્જા શૂન્ય બને, આંતરિક ઉર્જા શૂન્ય બને। આમાં એવું ના હોય, કેમ? કેમ કે ઝીરો કેલ્વિન પહેલાં આ લોકો પ્રવાહી અવસ્થામાં હોય ને, હું લખતો નહીં છેલ્લો મુદ્દો, એમને આવડી જશે તને। ઝીરો કેલ્વિન પહેલાં આ લોકો પ્રવાહી અવસ્થામાં હોય તો ખ્યાલ છે, ચેપ્ટર 11-12 તો ભણ્યા છો થર્મો, હં। ઝીરો કેલ્વિન પહેલાં આ લોકો પ્રવાહી અવસ્થામાં હોય, અને પ્રવાહી અવસ્થામાં હોય તેની આંતરિક ઉર્જા ઝીરો ના બને યાર, હં લખી દઉં લે ચાલ તારા જેવું કોણ થાય દઉં। ઝીરો કેલ્વિન તાપમાન પહેલાં પ્રવાહી અવસ્થામાં હોય માટે આંતરિક ઉર્જા શૂન્ય ના બને, માટે આંતરિક ઉર્જા શૂન્ય નો બને। ચાલ મજા આવી કે નહીં આવી દોસ્ત? ધાસું મજા આવી ને એકદમ। પાંચ પોઈન્ટ્સ છે, કયા કયા પાંચ પોઈન્ટ્સ? તો ઉપરે બોર્ડ ઉપર નહીં જોવાનું, હું એકવાર ફટાફટ બોલાવી દઉં। પહેલું, આ લોકો પીવી બરાબર મ્યુઆરિટીનું પાલન કરે છે, કોઈ બી દબાણ અને તાપમાને આ લોકો નહીં કરતા। બીજું, આના અણુઓનું કદ ઝીરો હોય, આમાં ઝીરો નહીં હોતું, આમાં સ્થિતિ ઉર્જા નહીં હોતી, આમાં હોય, આમાં ગતિ ઉર્જા હોય, આમાં ગતિ સ્થિતિ બે હોય। અને છેલ્લો મુદ્દો યાદ રહી ગયું ને, તો પછી યાર ચાલ દોસ્ત એક સ્ક્રીનશોટ લઈ લે મસ્તાનો, પતી ગયો ને સ્ક્રીનશોટ, મજા આવી, ખરેખર આનંદ આવ્યો। આપણી આસપાસના વાયુઓ ખરેખર કેવા હોય, અને જ્યારે સૈદ્ધાંતિક રીતે ભણવા બેસી ત્યારે કેવા સારા દેખાય, કેવા ડાયા દેખાય, તો બહુ મજા આવશે। ક્યુરિયોસિટી ગોઝ ટુ ધ પીક, હજી જોરદાર લેક્ચર લઈને આવીશ નેક્સ્ટ વિડીયોમાં। કીપ વોચિંગ ધ વિડીયો, ઓકે, કમેન્ટ શેર સબસ્ક્રાઈબ લાઈક, બાય।